હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે જોવાનું છે આપણે ભારતના જે મહાન વ્યક્તિઓ વિશે છે, વિશ્વના મહાન વ્યક્તિઓ છે તેની વિશેની માહિતી. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે સમાન સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ કાર્લ માર્ક્સ વિશે માહિતી. વિશ્વની સામ્યવાદીની ભેટ આપનાર રશિયાના મહાન વિજ્ઞાનીચારક જેમણે દાસ કેપિટલ પુસ્તકની રચના કરી હતી. કોન્ફ્યુશિયલ ચીનના મહાન પુરુષ જેમણે કોન્ફ્યુશિયસની ધર્મની સ્થાપના કરી હતી. નેલ્સન મંડેલા તેની વિશે માહિતી. દક્ષિણ આફ્રિકાના વ્યક્તિ જેમણે બીજા ગાંધી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેમણે 27 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો. રંગભેદની નીતિ દૂર કરવામાં આવી હતી અને સક્રિય ભૂમિકા ભજવવામાં આવી છે. અબ્રાહિમ લિંકન વિશે માહિતી. તે અમેરિકાના ગરીબ કુટુંબને ત્યાં ઉછેરવામાં અમેરિકાના સોળમા રાષ્ટ્રપતિ બન્યા હતા. ગુલામી પ્રથા દૂર કરી હતી. કોણે? અબ્રાહમ લિંકન. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનિશ સાગર ખેડું ઈસવીસન 1492 અમેરિકામાં અમેરિકા ખંડની સ્થાપના કરવામાં આવી. 1492 એડમ હિલરી ન્યૂઝીલેન્ડના પર્વતારોહક જેમને ઈસવીસન 1953માં શેરપા તેન્સી સાથે સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. જ્હોન વોશિંગ્ટન અમેરિકાને બ્રિટનમાંથી આઝાદી આપનાર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. પ્રિન્સી બિસ્માર્ક જર્મનીના નાના નાના પ્રદેશોને એકત્રિત કરી જર્મનીની રચના કરી હતી. ડોલ્સ્ટોય મહાન રશિયન સાહિત્યકાર, ફિલ્મસોફી અને તત્વચિંતન જેમણે વોર એન્ડ પીસ કૃતિની રચના કરી છે. પછી મેરિયા મોન્ટેસરી ગમ્મત સાથે જ્ઞાન આપતી શિક્ષણ પદ્ધતિ વિકસાવી. ભારતના બાલ મંદિરની પ્રેરણા આ મહિલાની પાસેથી મેળવેલી છે. હોમર જે ગ્રીસનો મહાન કવિ, જેમણે ઇલિયડ અને ઓડિસી જેવા મહાકાવ્યો લખેલા છે. નીલ આર્મસ્ટ્રોંગ ઈસવીસન 1969 એપોલો અગિયાર યાનની ચંદ્રની ભૂમિ પર પગ મૂકનાર વિશ્વનો પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક છે. નેપોલિયન જે ફ્રાન્સનો મહાન સેનાપતિ ઈસવીસન 1815માં બુની લડાઈના ઈસવીસન 1822માં સેન્ટ હેલોના મૃત્યુ થયું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે માહિતી. જર્મનીનો વીસમી સદીનો મહાન વૈજ્ઞાનિક જેમણે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. કોણે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઇને, જે નોબેલ પ્રાઇઝ વિજેતા પણ છે. અને બીજું એક સૂત્ર પણ હોતાને આપ્યું છે, ઈ બરાબર એમસીનો સ્કેર, જે સમીકરણ આપ્યું છે. સર આઇઝેક ન્યૂટન ઇંગ્લેન્ડનો મહાન વૈજ્ઞાનિક જેમનો જન્મ 1642માં થયો હતો. ગુરુત્વાકર્ષણ અને ગતિના મહત્વના સિદ્ધાંતો આપ્યા હતા. ધી પ્રિન્સિયલ મહત્વની પુસ્તક તેમનું છે. ધી પ્રિન્સિયલ મહત્વનું તેમનું પુસ્તક છે. એડમ સ્મિથ 1723 થી 1790માં સ્કોટલેન્ડમાં મહાન અર્થશાસ્ત્રી, જેમ અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, અર્થશાસ્ત્રના તેમને પિતા પણ કહેવામાં આવે છે. રિચાર્ડ એડનબરો બ્રિટિશ અભિનેતા અને દિગ્દર્શક ગાંધી ફિલ્મ માટે તેમને ઓસ્કાર એવોર્ડ પણ મેળવેલો છે. ગાંધી ફિલ્મ તેણે બનાવેલું છે, તેમને પણ ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો છે. બેઝ લુઇઝ ફ્રાન્સના જે ફ્રાન્સ છે
તેમના વ્યવસાય સાથે શિક્ષણ અંધજન માટે વાંચવાની જે લિપિ શોધી છે, અંધજન છે તેના માટે વાંચવાની લિપિ શોધી છે તેમને, જે પાછળ બેઇલી લિપિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેડમ ક્યુરી આયરિશ મહિલા, જેમણે પ્રથમ મહિલા તરીકેનું 1903માં રેડિયનની શોધ બદલ રેડિયમ છે તેમની શોધ બદલ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. ચાર્લ્સ ડાર્વિન જે વિશ્વવિખ્યાત જીવશાસ્ત્રી, જેમણે ઉત્ક્રાંતિવાદી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ઓરિજન ઓફ સ્પીચ પુસ્તકમાં આવેલો છે. યુરી ગાંગરીન વિશ્વનો પ્રથમ ઈસવીસન 1961માં અવકાશમાં જનાર રશિયન વિજ્ઞાનિક હતા જે 1961માં ગયા હતા. અર્ચા ઝરથુસ્ટ જે પારસી ધર્મના સ્થાપક અવેસ્તાના તેમનો મહત્વપૂર્ણ ગ્રંથ છે અવેસ્તા. પછી લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મુસ્લિમ લીગના નેતા, તેમનું મૃત્યુ હત્યા દ્વારા થયું હતું. લિયાકત અલી ખાનનું માર્ટિન લુથિન કિંગ 1929-1968માં અમેરિકન અહિંસક રિસર કાળનો નેતા, જેમના અમેરિકાનો ગાંધી કહેવામાં આવે છે. શાંતિ માટે 1964માં નોબેલ પ્રાઇઝ તેમની હત્યા દ્વારા મૃત્યુ થયું હતું. મુરજીબુર રહેમાન બાંગ્લાદેશને આઝાદીથી અપાવનાર બંગબંધુ ઉપનામથી પ્રખ્યાત બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ બંજબુલ રહેમાન, તેમની સમગ્ર કુટુંબની તેમને હત્યા કરવામાં આવી હતી, તેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી અમને કે મધર ટેરેસા વિશે માહિતી. 1910-1997 સુધી મૂળ યુગોસ્લાવિયાના, પરંતુ સમગ્ર જીવન ભારતના અનાથ બાળકોની સાર સંભાળ માટે કરીને પ્રચાર કર્યું હતું. ગરીબોની બેલી તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. ગરીબોની બેલી તરીકે પણ પ્રખ્યાત છે, જે 1979માં નોબેલ પ્રાઇઝ અને 1980માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત મહાન મહિલા છે. તે મધર ટેરેસા ભારત રત્ન પરથી મળેલો છે, ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે. વિલિયમ શેક્સપિયર્સ સ્ટેસ્ટ્રોફોર્ટમાં જન્મેલા મહાન અંગ્રેજી સાહિત્યકાર, તેમની નાટકના પિતા વિલિયમ શેક્સપિયરની નાટકના પિતા અથવા બોર્ડ ઓફ એવન થી ઉપનામથી તેને પ્રખ્યાત. તેમણે 37 જેટલા નાટકો લખેલા છે. તેમનાથી મહત્વના જે નાટકો છે, હેલમેથ, એથેલો, રોનિયો, જુલિયર, એચ યુ લાઇક અને પ્રખ્યાત નાટકો જે છે, તેમના ઘણા ખરા નાટકો છે. કેટલા 37 જેવા નાટકો લખેલા છે, તેમના ઘણા નાટકો આ વિશે માહિતી આપી છે તમને. રોબર્ટ વોલપોલ ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન. માર્ગોરેટ થેસર ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા વડાપ્રધાન, જે યુરોપના પણ પ્રથમ છે, યુરોપના દેશો છે તેમના પણ પ્રથમ વડાપ્રધાન. ત્રણ વખત ઇંગ્લેન્ડની ચૂંટણી જીતનાર, જેમણે લોખંડી મહિલાનું ઉપનામ છે, તેમને લોખંડી મહિલાનું પણ ઉપનામ આપવામાં આવ્યું છે, થયેલું છે. અને પાર્થ ટુ પાવર પુસ્તકના લેખક તેમણે પણ છે. જ્હોન મિલ્ટન અંગ્રેજી અંધકવિ પેરાડાઇઝના લાસ્ટ અને પેરાડાઇઝ રિગેટના મહાકાવ્યો તેમણે લખેલા છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઇક તો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમામ સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે. અને મિત્રો, આ વિડીયો તમને ન ગમે તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને હું નવા અપડેટ તમને આપી શકું. અને આગળના વિડીયોની માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નોટિફિકેશન બેલ છે તેના વિશે ક્લિક કરવાથી અમારા આગળના વિડીયોની તમને માહિતી મળતી રહેશે. મિત્રો, ખુશ રહો. મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.